સુરતના પાંડેસરામાં તસ્કરો દ્વારા સાંજ વાલરસમાં તાણા તોડવાનો પ્રયાસ 108ના પાયલટે નિષ્ફળ બનાવ્યો હતો. વહેલી સવારની ઘટના બાદ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. 108ના પાયલટને જાણ થતા પોલીસને જાણ કરી અને જ્વેલર્સ તરફ પોલીસ સાથે દોડી જતા તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા. પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મારુતિ ઇકો કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમો સાંઈ જ્વેલર્સના તાણા તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેની જાણ રાહદારીને 108ના પાયલટ કરણ આહિરને કરતા જ કરણ સતર્ક બની PSI રબારીને જાણ કરી જ્વેલર્સ દુકાન તરફ દોડી ગયા હતા. પોલીસ સ્ટાફ અને 108ના કર્મચારીને જોઈ તસ્કર ટોળકી ઇકો કારમાં ભાગી ગયા હતા. PSI રબારીએ સચિન હાઈવે સુધી આ ટોળકીનો પીછો પણ કર્યો હતો. ઇમરજન્સી દર્દીઓના જીવ બચાવનાર 108ના પાયલોટ કરણ આહિરની જાગૃતિને લીધે પોલીસ અધિકારીઓને પણ બિરદાવી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રાહુલ જગન્નાથ જી, આ કયો વિસ્તાર છે? પાંડેસરા, સુરત, નવથી પિસ્તોલ સામે શ્રી સાંઈ જ્વેલર્સ. શું ઘટના ઘટી છે કાલે? સાહેબ, અમારા ત્યાં પડોશીનો ફોન આવ્યો 4:30 વાગે કે તમારી દુકાનના તાળા તૂટેલા છે, તમે તે ઘટના સ્થળ પર આવી જાઓ. તમે આવી ગયેલા, એ ચા પીવા જતો હતો, તે જોયું કે 2000 તાળા તોડતા હતા. તે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, તેના પછી 108 ઊભી હતી, એના પાયલટ અને બંને આવ્યા ગાડી લઈને, એમને જોઈને એ ફરાર થઈ ગયા. પછી તમે અહીંયા આવીને જોયું તો તમે શું જોયું, કેવી રીતના એ લોકોની પેટર્ન શું હતી? એ લોકોએ જાળીના તાળા તોડેલા, કટરથી એ લોકોએ 10-12 જગ્યાએ કટિંગ કરેલું હતું. સીસીટીવીમાં એમને એક સીસીટીવી પર સ્પ્રે મારેલો અને બે સીસીટીવી કેમેરા તોડી નાખેલો. કેટલા જણા દેખાય છે? તોડતા વખતે 2 દેખાય છે અને ગાડીમાં બેસેલો હતો. પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.